આ માહિતી પરથી કર્મચારીઓના દૈનિક વેતન નું આવૃત્તિ વિતરણ તૈયાર કરો આપણને અહીંયા ત્રીસ કર્મચારીઓનું દૈનિક વેતન દૈનિક વેતન એટલે આપણને એ માહિતી રૂપિયામાં છે કે ત્રીસ વ્યક્તિઓ એ જે રૂપિયા કમાય છે એ માહિતી આપણને આપેલી છે એ ઉપરથી આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે હવે અહીં આપ્યું છે કર્મચારીઓના દૈનિક વેતનનું આવૃત્તિ વિતરણ પહેલાં વેતનમાં આપણને રૂપિયા આપ્યા છે એ માહિતી આપી છે એ આપણને અહીં આગળ ચાલીસ પિસ્તાળીસ પચાસ પંચાવન સાહીઠ પાસઠ સિત્તેર અને કુલ આપેલા છે હવે ચાલીસ રૂપિયા કેટલા કર્મચારીઓ કમાય છે પિસ્તાળીસ કેટલા કર્મચારીઓને મળે છે પચાસ રૂપિયા કેટલા કર્મચારીઓને મળે છે પંચાવન કેટલા મળે છે સાહીઠ રૂપિયા કેટલા કર્મચારીઓને મળે છે જ રીતે પાસઠ અને સિત્તેર રૂપિયા કેટલા કર્મચારીઓને મળે છે આપણે જોવાનું રહેશે હવે આપણે ઉપરના કોષ્ટકમાંથી એક એક સંખ્યા લેવાની અને આપણે સમાવેશ સિત્તેર હોય તો ત્યાં આગળ આપણે આવૃત્તિ ચિહ્નને એક ઊભી આપણે દર્શાવી શકીએ તો સિત્તેર છે તો અહીં આગળ નીચાની બે વખત કરીશું તો સિત્તેર કેટલી વખત છે તો આપણે જોઈશું તો અહીં આગળ તો અહીંયા આગળ એક અને બે વખત સિત્તેરનો સમાવેશ થાય છે તો અહીં આગળ કર્મ કે સિત્તેર રૂપિયા કેટલા કર્મચારીઓને મળે છે તો બે એ જ રીતે ચાલીસ રૂપિયા કેટલા કર્મચારીઓને મળે છે તો અહીંયા તમે જોશો તો ચાલીસનો સમાવેશ કેટલી વખત હશે ત્રણ વખત તો આપણે એક બે ને ત્રણ આવૃત્તિ દર્શાવીએ તો આવૃત્તિ કેટલી થશે ત્રણ એ જ રીતે પિસ્તાળીસ કેટલા કર્મચારીઓને મળે છે તો અહીંયા આગળ એક બે ત્રણ અને ચાર છે તો કેટલા કર્મચારીઓને ચાર હવે પચાસ રૂપિયા છે એ કેટલા કર્મચારીઓને મળે છે છ તો આપણે એક બે ત્રણ ચાર અને આવૃત્તિ ચિહ્ન પાંચમું છે આડી આવી રીતે ક્રોસમાં દર્શાવાય છે એક બે ત્રણ ચાર ઊભી લીટી અને ચો પાંચમી આડી લીટી અને અહીંયા એક છે બીજી ઊભી લીટી એટલે છ કર્મચારીઓને મળે છે એ જ રીતે પંચાવન કેટલા કર્મચારીઓને મળે છે ચાર સાહીઠ છે તો પાંચ આપણે આ રીતે દર્શાવીશું અને સાત કર્મચારીઓ છે એટલે પાંચ આ રીતે દર્શાવીશું અને બે બીજી આવૃત્તિ એટલે પાંચને બે સાત પાસઠ કેટલા તો કર્મચારીઓને છે તો ચાર કર્મચારીઓને તો આપણે ચાર આવૃત્તિ ચિહ્ન દ્વારા સિત્તેર કેટલાને છે બે હવે તમે આમનો સરવાળો કરશો બધાનો સરવાળો કરશો તો આપણને ત્રણ ચાર છ ચાર સાત ચાર અને બેનો સરવાળો કરશો તો આપણને કુલ કર્મચારીઓની સંખ્યા કેટલી મળે છે ત્રીસ હવે નીચે કેટલાક પ્રશ્નો જવાબ આપે છે સાહીઠ રૂ રૂપિયા સાહીઠ દૈનિક પગાર કેટલા કર્મચારીઓને મળે છે તો હવે સાહીઠ રૂપિયા છે તો કેટલા કર્મચારીઓ છે તો આપણે જોઈએ ત્યાં આની આવૃત્તિ સાત છે તો કેટલા સાત કર્મચારીઓને સિત્તેર દૈનિક પગાર કેટલા કર્મચારીઓને મળે છે તો સિત્તેર કેટલા કર્મચારીઓ છે કેટલી આવૃત્તિ છે બે તો કેટલા કર્મચારીઓને મળે છે બે કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સરખી છે હવે સરખી સંખ્યા જોવાની છે તો ચાર 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 છે એટલે ચાર ક્યાં છે પિસ્તાળીસમાં બીજા ચાર ક્યાં છે પંચાવનમાં બીજા ચાર ક્યાં છે પાસઠમાં તો આપણને ચોળીસ પંચા અરે સોરી પિસ્તાળીસ પંચાવન અને પાસઠ એ એમાં આ કર્મચારીઓની સંખ્યા કેવી છે સરખી છે કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સૌથી વધારે છે તો સૌથી વધારે આવૃત્તિ કોની છે તો સાહીઠમાં તો આપણે શું લખીશું અહીં આગળ સાહીઠ રૂપિયા હવે પાંચમો કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સૌથી ઓછી છે તો સૌથી ઓછી કેટલા તો અહીંયા આગળ આવૃત્તિ કઈ ઓછી છે તો બે સામે કેટલા રૂપિયા છે સિત્તેર તો અહીંયા આગળ આપણે જવાબમાં કેટલા લખવાના સિત્તેર રૂપિયા દાખલા નંબર પાંચ એક શાળાની ત્રીસ છોકરીઓએ મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધો મહેંદી ડિઝાઇન પરથી તેમને એ બી સી ડી અને ઈ એમ પાંચ ગ્રેડ આપવામાં આવ્યા છોકરીઓને મળેલ ગ્રેડની માહિતી નીચે મુજબ છે તે ઉપરથી આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું છે હવે આવૃત્તિ કોષ્ટકમાં આપણને જુદી જુદી આવૃત્તિ આપેલી છે તો ગ્રેડ અહીંયાથી એથી ઈ સુધીના ગ્રેડ આપણને આપેલા છે તો ગ્રેડમાં લખીશું એ બી સી ડી અને ઈ હવે અહીંયા કાઢે આવૃત્તિની ચિહ્નો દર્શાવવાના છે અને સામે શું દર્શાવવાની છે એની આવૃત્તિ તો એનો સમાવેશ કેટલી વખત થાય છે એક બે અને ત્રણ વખત તો અહીંયા આગળ આપણે આવૃત્તિ ચિહ્નમાં ત્રણ દર્શાવીશું સામે આવૃત્તિ એની દર્શાવીશું ત્રણ એ જ રીતે બી આવૃત્તિ છે તો કેટલી છે પાંચ તો આપણે આવૃત્તિ ચિહ્નો કેટલા દર્શાવીશું આ રીતે પાંચ સી આવૃત્તિ કેટલી વખત મળે છે તો આપણને દસ વખત મળે છે તો આપણે પાંચ અને પાંચ દસ એ રીતે આપણે દર્શાવી શકીએ ડી આવૃત્તિ છે એ આપણને કેટલી વખત મળે છે તો પાંચ ને બે સાત તો અહીં આગળ પાંચ આ રીતે દર્શાવીશું અને બીજા બે આવૃત્તિ દ્વારા છે કેટલી વખત મળે છે તો પાંચ વખત મળે છે હવે તમે સરવાળો કરશો દસ ને પાંચ પંદર પંદર ને પાંચ ત્રેવીસ ને સાત ત્રીસ તો આપણને આ રીતે કુલ આવૃત્તિ કેટલી મળી જાય છે આપણી ત્રીસ હવે પ્રશ્નોના જવાબ આપ્યા છે નીચે સૌથી વધુ છોકરીઓને કયો ગ્રેડ મળ્યો છે તો અહીંયા આગળ જોઈએ જેની આવૃત્તિ વધારે તો આવૃત્તિ કોની વધારે છે તો સી ગ્રેડની તો આપણે અહીંયા આગળ લખી શકીએ સી સૌથી ઓછી છોકરીઓને કયો ગ્રેડ મળ્યો છે તો સૌથી ઓછી આવૃત્તિ શાની છે તો એ તો અહીંયા લખવાની એ ગ્રેડ કયો ગ્રેડ છોકરીઓની સરખી સંખ્યાને મળ્યો છે હવે સરખી સંખ્યા જોવાની પાંચ અને પાંચ તો કઈ આવૃત્તિ છે સામે બી અને ઈ તો આપણે જવાબમાં લખી શકીએ બી અને ઈ